તો આ તો તે વરસાદની આગાહીની વાત અને હવે બુલેટિનમાં આગળ જાણીશું રાજ્યના કયા કયા વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે મેઘરાજા. બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે. ઢસા નજીક પાટણા ગામના રસનાળિયા નદીમાં કોળાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી આ નદી છે બે કાંઠે વહેતી થઈ છે. સારા વરસાદથી બોટાદના ખેડૂતોમાં ખુશી છે. તાજે દ્રશ્યો જોઈ રહ્યા છો. બોટાદમાં સતત વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. નદી બે કાંઠે છે. વધુ વિગતો લઈશું સંવાદદાતા રઘુવીર મકવાણા પાસેથી. રઘુવીર, બોટાદ જિલ્લામાં વરસાદની શું સ્થિતિ? ફાલ્ગુની બોટાદ જિલ્લામાં જો વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો મોડી રાતના 3 વાગ્યાથી મેઘરાજા જે છે તે મનમૂકીને વરસી રહ્યા હતા. 3 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે બોટાદ શહેર અને જિલ્લામાં ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેર અને જિલ્લાના અનેક નદી નાળાઓ જે છે તે પણ સર્જાયા હતા અને અનેક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખાસ વાત કરવામાં આવે ફાલ્ગુની તો જિલ્લાના ગઢડા તાલુકાનું જે પારણા ગામ આવેલું છે, પારણા ગામે રસનાળિયા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ હતી. ભારે વરસાદથી નદીમાં નીર આવતાની સાથે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રઘુવીર, આભાર આપની માહિતી આપવા માટે.